નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. આખરે સમાધાન થઈ ગયું છે બંને પક્ષો વચ્ચે. જે રીતે વિધાનસભા ગૃહમાં બબાલ થઈ હતી, હોબાળો થયો અને ત્યારબાદ અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની વાત હતી, જોકે હવે સમાધાન થઈ ગયું છે. સમાધાન બાદ અશોક ગેહલોતનું ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, કોંગ્રેસના દબાણ બાદ પલટાયો નિર્ણય, કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન અસંવૈધાનિક હતું તેમ પણ તેમણે કહ્યું છે. તો ધારાસભ્યોનું સસ્પેન્શન ખોટી રીતે કરાયું હોવાની વાત તેમણે કરી છે. એક તરફ અધ્યક્ષને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવાની વાત હતી, જોકે હવે સમાધાન બાદ આ પ્રસ્તાવ મૂકવાનું મોકૂફ રખાયું છે. તો વિધાનસભા અધ્યક્ષ સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચાયો છે. ગૃહમાં સર્વાનુમતે અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચાયો છે. શૈલેષ પરમારે અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચ્યો છે. સાથે ત્રણ ધારાસભ્યોનું લાંબા સમયનું સસ્પેન્શન પણ પાછું ખેંચાયું છે. ત્રણ ધારાસભ્યોનું સસ્પેન્શન હવે માત્ર સત્ર સમાપ્તિ સુધી, એટલે કે આવતીકાલ સુધીનું જ રહેશે. ઉલ્લેખનીય છે કે એમએલએના સસ્પેન્શન મામલે નીતિન પટેલે દરખાસ્ત કરી હતી અને આખરે હવે આ સસ્પેન્શન ફક્ત આવતીકાલ પૂરતું બરકરાર રહેશે. તો ગૃહમાં જે રીતે હોબાળો થયો હતો, મારામારી પર ઉતરી આવ્યા હતા ધારાસભ્યો અને ત્યારબાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જેમને સસ્પેન્ડ કરાયા હતા, સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા, જોકે હવે સસ્પેન્શન રદ કરાયું છે. તો આવતીકાલ સુધી સસ્પેન્ડ રહેશે આ ધારાસભ્યો અને ત્યારબાદ સસ્પેન્શન હટાવાશે. તો વિધાનસભામાં મારામારીની ઘટના, જેને લઈને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પર લાદવામાં આવ્યું હતું ત્રણ વર્ષનું સસ્પેન્શન, જે હવે પરત ખેંચાયું છે. આ નિર્ણયને ધારાસભ્ય અમરીશ ડેરે જનતાની જીત ગણાવી. અમરીશ ડેર આપણી સાથે છે, તેમની પ્રથમ પ્રતિક્રિયા લઈએ. અમરીશભાઈ, કોની જીત માનો છો આ? ગુજરાતની જનતાની જીત માનું છું, કારણ કે જે રીતનો ચુકાદો ગૃહમાં ઝઘડો થયા બાદ ત્રણ વર્ષના સસ્પેન્શનનો માનની અધ્યક્ષશ્રીએ સરકારશ્રીના આવેદન મુજબ જે આપેલો હતો એ ક્યાંક ને ક્યાંક ગેરબંધારણીય હતો એવું બધા જ લોકો માનતા હતા. કારણ કે વિધાનસભામાં ચૂંટાયા પછી કોઈ પણ સભ્યને ગૃહની અંદર કોઈ ધાંધલ ધમાલ થાય અથવા તો બીજા ત્રીજા પ્રકારનું કંઈ આરોપ એના ઉપર આવે, મારામારીના છે કે અપશબ્દો બોલવાના કંઈ જે છે, એમને એક સત્ર સુધી સમાપ્તિ સુધી જ એમના ઉપર સસ્પેન્શન લાદી શકાય. અમરીશભાઈ, ગત બજેટ સત્ર જે હતું તેની અંદર પણ આ પ્રકારના બનાવો બનેલા હતા, પરંતુ તે સમયના અધ્યક્ષ રમણલાલ હોરા દ્વારા પક્ષ અને વિપક્ષ બંનેની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવેલી હતી અને તાત્કાલિક ધોરણે જે આ પ્રશ્ન આ પ્રકારનો ઉપસ્થિત થયેલો હતો તેનો નિવેડો લાવવામાં આવેલો હતો. તમારા આ કેસની અંદર શું ક્યાંકને ક્યાંક અધ્યક્ષ એ નબળા પડેલા હતા? આ બાબતમાં મારે એટલું જ કહેવું છે કે અમે પ્રથમવાર ચૂંટાઈને આવ્યા છીએ. ભૂતકાળમાં જે જે ઘટનાઓ બની છે એને પણ અમે બારીકાઈથી ચકાસી છે. અધ્યક્ષ પણ કદાચ પહેલી વખત અધ્યક્ષની ચેર ઉપર બિરાજમાન છે, તો ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષ સુધીના સસ્પેન્શનની જે વાત છે એમાં થોડી અતિશયોક્તિ થઈ હોય એવું માત્ર અમારી પાર્ટીના નેતાઓ, અમારી પાર્ટીના આગેવાનો નહીં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આવું સ્પષ્ટપણે અનુભવતા હતા. તો ચોક્કસ અમરીશ ડેરનું માનવું છે કે જે આ જીત છે એ લોકશાહીની છે અને લોકશાહીની અંદર માનનારી જે પ્રજા છે તેમની છે અને તેમનું જે સસ્પેન્શન છે તે પરત ખેંચેલું છે, તે બદલ તેઓ બંને પક્ષોનો આભાર માની રહેલા છે. તો સમાધાન થઈ ગયું છે ત્યારે સવાલ એ છે કે શું રૂપાણી સરકારે કોઈ સિક્રેટ ડીલ કરી હોઈ શકે? આખરે કઈ રીતે કોંગ્રેસને મનાવી શકે સરકાર? પહેલા અધ્યક્ષ આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ કરવાના હતા અને તે કેમ ન કરી અધ્યક્ષે? તો આવા અનેક સવાલ હવે સામે આવ્યા છે. કોંગ્રેસ કહેતી હતી કે જગદીપ પંચાલને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, આ મુદ્દે પણ હવે કોઈ આગળ કાર્યવાહી નથી થઈ. તો આખરે કોંગ્રેસ સમાધાન માટે કેમ માની? તે ટુકાવી દેવામાં આવેલું છે, તે રદ કરી દેવામાં આવેલું છે. પ્રતાપ દુધાત આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ. પ્રતાપભાઈ, આજે ગૃહની અંદર સર્વસંમતિથી આ સસ્પેન્શન ટુકાવી દેવામાં આવેલું, પ્રથમ પ્રતિક્રિયા શું? હું મારા જનતાનો આભાર વ્યક્ત કરું કે જ્યારથી ત્રણ વર્ષ માટેનું સસ્પેન્શન થયું ને એમનો પ્રેમ મળ્યો, એમનો આક્રોશ પણ જોવા મળ્યો. સાથે સાથે મીડિયાનો ખૂબ આભાર માનીશ કે જ્યારથી આ બનાવ બન્યો ત્યાર પછી મીડિયાએ લોકશાહીને બચાવવા માટેના પ્રયાસો કર્યા, સાથે સાથે મારા વિપક્ષ નેતાએ જે ભૂમિકા ભજવી અને મારી કોંગ્રેસ પાર્ટી અકબંધ રહી અને જે મને પ્રેમ ને ઉફ આપીશ, હું ખુશી વ્યક્ત કરું છું કે ત્રણ વર્ષની સજા એક સત્રમાં પૂરી થઈ છે. ખાસ કરી અને છેલ્લા
બે અઠવાડિયાથી સમગ્ર જે ચર્ચા હતી તે ચાલી રહેલી હતી. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સફળ રહી છે પોતાની રણનીતિની અંદર, જે રીતે સસ્પેન્શન પરત ખેંચાયેલું છે તે મામલે. કોંગ્રેસ જ્યારથી મારા ઉપર આ એક્શન લેવાનું ત્યારથી રણનીતિમાં સફળ રહી, ત્યાર પછીની વાટાઘાટમાં બહુ સારી રીતે સફળ રહી. અમારા દંડકથી લઈને વિપક્ષ નેતાથી લઈને સુમેળભેરું વાતાવરણ બનાવીને બધા જ કોંગ્રેસી સાથે મળી અને ગૃહમાં અધ્યક્ષને મનાવવામાં પણ સફળ રહ્યા એવું મને લાગી રહ્યું છે. હું ખુશી વ્યક્ત કરું છું મારા વિપક્ષ નેતાએ બહુ સારી ભૂમિકા ભજવી, પીછેહઠ ના કરી, હાઈકોર્ટ માટેના પણ પ્રયાસો થયા અને કોંગ્રેસ સફળ રહી. શું આ જીતનો શ્રેય કોને આપશો? જીતનો શ્રેય હું આપ મીડિયા અને લોકશાહી બચાવવા માટેનો જે પ્રયાસ થયો, મીડિયા સાથે સાથે પ્રજા અને ખેડૂતો જે મારી સાથે જે પ્રેમ બતાવ્યો એ શ્રેય જનતાને આપીશ, સાથે મારા કોંગ્રેસ પાર્ટીના નેતાને હું સૌથી મોટો શ્રેય આપીશ. આ જે મંડાગાઢ છે, આ પહેલા પણ આ પ્રકારની ગત જે સત્ર છે તેની અંદર આ રીતના દ્રશ્યો જોવા મળેલા હતા અને તાત્કાલિક અધ્યક્ષે બંને પક્ષોની બેઠક બોલાવેલી હતી. આ વખતે કઈ એવી બાબત રહી કે આટલું લાંબુ આ જે સસ્પેન્શન છે અને તે અંગેની જે સમાધાન છે એ લાંબો સમય સુધી ન થયેલું અને તે અંગેની ચર્ચા પણ ન થયેલી? અધ્યક્ષ લોકશાહીમાં મેં પાછલા ટાઈમમાં પણ કીધું કંઈક નવું કરવા જઈ રહ્યા હતા અને કંઈક આ લેબોરેટરી ટેસ્ટિંગ ચાલતું એવું અમને ભાસતો થતો હતો ત્યારે પણ એમાં અમારી પાર્ટી સફળ રહી રણનીતિ એટલા માટે કાયદાથી ઉપર જઈને લોકશાહીમાં કંઈ થઈ ના શકે, કાયદાકીય લડત માંડાણ ગઈકાલથી અમે મૂકવાના હતા. પણ આજે હમણાં સમાચાર મળ્યા એ પ્રમાણે અધ્યક્ષે પણ સુમેળભેરા વાતાવરણની અંદર બધું જ લોકશાહી બચી રહીને લોકોની ઉપર બીજા દાખલાઓ ના બેસે ને ફરી વખત કોઈ એવો કાયદો ના બને એના માટે અધ્યક્ષે પણ સારું વલણ અપનાવ્યું. સૌ ખુશી વ્યક્ત કરું છું, અધ્યક્ષનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને પ્રતાપભાઈ, જ્યારે તમે ત્રણ સભ્યો એ હાઈકોર્ટનો દ્વાર ખખડાવેલો ત્યારબાદ સરકાર એ પોતાનું જે વલણ છે થોડું નરમ કરેલું, શું તમને લાગે છે કે જે તમે હાઈકોર્ટનો દ્વાર ખખડાવેલો ત્યારબાદ જ આ પ્રકારનો નિર્ણય સરકારે લીધેલો? હાઈકોર્ટની સાથે અમારી વાત તો ચાલુ હતી. હાઈકોર્ટના દ્વાર એટલા માટે ખખડાવવા પડ્યા કે આજે સત્ર અમારું આવતીકાલે પૂરું થાય એ પહેલાં અમારે હાઈકોર્ટ કરવી એ જરૂરિયાત હતી. પણ ગઈકાલે પણ વાતો ચાલુ હતી ને હાઈકોર્ટની અમે સાથે પ્રક્રિયામાં ગયા. લોકશાહી ઉપર ભરોસો છે, કોર્ટો ઉપર પણ અમને ભરોસો છે, કાયદાથી ઉપર જઈને કંઈ ના થઈ શકે. બધું જ વાતાવરણ સાથે મળીને મીડિયાએ ખાસ કરીને જે સહકાર આપ્યો છે એ બહુ મોટી વાત છે. છેલ્લો પ્રશ્ન, ખાસ કરી અને અધ્યક્ષ સામેની જે અવિશ્વાસની દરખાસ્ત છે તે પરત ખેંચવામાં આવેલી, સામે પક્ષે ત્રણ ધારાસભ્યોનું સસ્પેન્શન એ પરત ખેંચવામાં આવેલો, શું આ સમાધાનનો વચલો માર્ગ હતો? સમાધાનનો વસલો માર્ગ તો હું આને ના કહી શકું, કારણ કે અધ્યક્ષની અવિશ્વાસ એ આખો મુદ્દો અલગ છે અને મારો મુદ્દો આખો અલગ છે. અવિશ્વાસ એમની પહેલા આવી હતી, મને ત્યાર પછી મારા પર આ સસ્પેન્શનનો મુદ્દો લાગુ પડ્યો હતો. પણ ત્રણ વર્ષ સસ્પેન્શન જે છે એ કાયદામાં નહોતું, માટે કાયદાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે નિર્ણય લીધો છે. તો ચોક્કસ અધ્યક્ષ દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવેલો હતો અને ત્યારબાદ કોંગ્રેસે જે રીતે પોતાની રણનીતિ નક્કી કરેલી હતી, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની જીત થઈ છે અને સરકાર પર પોતાનો જે દબાવ છે તે આ જે નિર્ણય આજે થયેલો તેના ઉપરથી સાબિત થાય છે. તો સમાધાન બાદ અશોક ગેહલોતનું ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના દબાણ બાદ પલટાયો નિર્ણય, કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન અસંવૈધાનિક હોવાની વાત પણ તેમણે કરી અને ધારાસભ્યોનું સસ્પેન્શન ખોટી રીતે કરાયું હતું તેમ આક્ષેપ તેમણે કર્યો છે. જરૂરત નહીં થી, તીન સાલ કે લીએ નિકાલ દિયા, દો સાલ કે લીએ નિકાલ દિયા, પ્રિમાઇસિસ ભી નહીં આ સકતે આપ. તો મેં સમજતા હું કે મુજે કહા ગયા ગુજરાત વિધાનસભા મેં એસી પરંપરા નહીં રહી કભી ઓર નિયમ ભી નહીં કહેતે હૈં તો યે નહીં કરના ચાહિએ થા. અબ જા કરકે ઉનકો દબાવ મેં આકર કે યે વાપસ લેના પડા નિર્ણય. મેં સમજતા હું કે સહી કામ કિયા ઉન્હોંને.